आगामी विधानसभा की चूंटणी ने लईने सरकारी कर्मचारी पोतानी फरज ने लईने नौकरी पर तैनात रहता हो छे। परिणाम तेओ मतदान दिवसे पोताना मत अधिकार उपयोग कर सकता नथी। तेथी अमदावाद शहर वहीवटी तंत्र द्वारा पोलिस अधिकारी और कर्मचारी पोताना मत नो उपयोग करे छे के ते माटे एक अलायदी व्यवस्था उभी करवामां आवी हती। शहेरना पोलिस हेडक्वार्टर खाते अलग अलग विधानसभा बूथ उभा करवामां आव्या हता ज्यां तेओए पोतानुं मतदान कर्युं हतुं। आगामी 1 डिसेम्बर अने 5 डिसेम्बरे गुजरातमां विधानसभा की चूंटणी ने लईने ज्यारे मतदान योजानार छे त्यारे अमदावाद शहेरना साईबाग खाते पोलिस हेडक्वार्टर खाते पोलिस अधिकारी और कर्मचारी पोताना मत अधिकार उपयोग कर्यो हतो। शहेरनी अलग अलग बैठक में फरज में रोकायेल पोलिस कर्मचारी और अधिकारी पोताना मत अधिकार उपयोग कर्यो हतो। अमदावाद शहर में अंदाजित 21,000 पोलिस जवानों सहित अधिकारी आ बेलेट पेपर थी पोतानुं मतदान करशे। ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 1 તારીખે અને 5 તારીખે યોજાવાની છે, ત્યારે વિધાનસભા ચૂંટણીની અંદર જે પોલીસ કર્મચારીઓ જે પોતાની ફરજ ઉપર હાજર રહેવાના છે તેમના માટે જે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાનનો જે તેમનો અધિકાર છે તેની વ્યવસ્થા છે કે જે આ 2 દિવસ દરમિયાન કરવામાં આવી છે। અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટર છે કે જે અમદાવાદમાં ફરજ બજાવતા જે પોલીસ કર્મચારીઓ છે કે જે પોતાની ઇલેક્શનની ડ્યુટી તો ચોક્કસથી નિભાવે છે, પરંતુ સાથે સાથે પોતાનો જે લોકશાહીમાં જે અધિકાર છે મતાધિકાર તેને માટે બી તેમના માટે થઈ અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે જે એક આખું મતદાન માટેના જે ટેન્ટો છે તે ઊભા કરવામાં આવેલા છે, જે તમામ અલગ અલગ વોર્ડ વાઇઝ જે આ બૂથ જે છે તે ઊભા કરવામાં આવેલા છે। અત્યારે હાલ જે પોલીસ હેડક્વાર્ટર ખાતે ગઈકાલે બી જે મતદાન છે તે કરવામાં આવ્યું હતું, આજે બી આ મતદાન છે જે પોલીસ જવાનો જે ઇલેક્શન ડ્યુટીમાં જે પોતાની ખડે પગે જે ફરજ નિભાવે છે તેમના માટે થઈને જે આ મતદાન જે તેમનો અધિકાર છે તેના માટેના જે મતદાન બૂથ છે તે ઊભા કરવામાં આવ્યા છે। સવારથી જ અહીંયા આગળ જે પોલીસ કર્મચારીઓ છે જે પોતાનો મતાધિકાર છે તે આપવા માટે આવી રહ્યા છે અને જે મત છે તે આપી રહ્યા છે। પ્રોસિજરની જો આખી વાત કરીએ તો જે પ્રોસિજર છે પોસ્ટલ બેલેટ પેપરથી જે આ મતદાન છે તે થવા જઈ રહ્યું છે અને તેના માટે થઈને જે ખાસ જે બી પોલીસ અધિકારી કર્મચારી કે જે મત આપવા માટે આવે છે તેને ફોર્મ 13 એ મુજબ જે ડેક્લેરેશન છે એ એકરાર કરવાનું રહેશે કે જેનું ગેજેટેડ ઓફિસર દ્વારા તેને પ્રમાણિત કરવામાં આવશે અને તે પ્રમાણિત થયા બાદ જે અધિકારી કે જે કર્મચારી મતદાન આપવા માટે આવેલા છે તે પોતાનો જે મત છે તે આપી શકશે। અને આ આખું મતદાન પ્રક્રિયા છે જે પોસ્ટલ બેલેટ પેપરથી કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે ચૂંટણીના જે નોડલ ઓફિસરો છે તે બી સતત પોતાની જે અહીંયા આગળ વિઝિટ છે તે વિઝિટ કરતા રહે છે। એટલે કે ખાસ કહી શકાય કે જે પ્રમાણે જે આખી જે ચૂંટણીની પ્રક્રિયા છે તેને તે પ્રમાણે જે આ પોસ્ટલ બેલેટ પેપરથી જે પોલીસ કર્મચારીઓ કે જે ચૂંટણીની અંદર પોતાની જે ફરજ નિભાવી રહ્યા છે ચૂંટણીમાં પોતાનું જે ફરજ છે તેના માટે અલગ અલગ જગ્યાએ જે જતા હોય છે તેને લઈને જે આજે એટલે કે ખાસ કહી શકાય કે 25 તારીખ અને 26 તારીખના રોજ જે અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટર છે અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર છે ત્યાં અને કૃષ્ણનગર ખાતે જે હોમગાર્ડ ગ્રાઉન્ડ છે ત્યાં આગળ આ 3 જગ્યા ઉપર જે આ આખી જે વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે અને તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને જે હોમગાર્ડ જવાનો છે તે પોતાનો જે મતાધિકાર છે તે આપવા માટે આવી રહ્યા છે। કેમેરા પર્સન ભાવિન વાઘેલા સાથે મયુર મેવાડા, કનેક્ટ ગુજરાત, અમદાવાદ। કનેક્ટ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।